કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે સીડીઆર અને એસટીઆર, સીડીઆર એટલે શું અને એસટીઆર એટલે શું, અને એના સૂત્રનો આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. આજે આપણે એ સૂત્રના આધારે આ દાખલાને સોલ્વ કરીશું અને પ્રેક્ટિકલ સીડીઆર અને એસટીઆર કઈ રીતે શોધાય એનો આપણે આજે આ લેક્ચરમાં અભ્યાસ કરીશું. એ પહેલા જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, અને બીજા મારા વિડીયોને સૌથી પહેલા તમે જોવા માંગતા હોય તો નીચે બેલ આઇકનને હિટ કરો. તો જોઈએ તો દાખલા નંબર 37માં નો એ કે શહેર એ ને શું લેવાનું છે, પ્રમાણિત ગણીને નીચેના બે શહેરોમાં કયું શહેર આરોગ્યની દ્રષ્ટિએ સારું છે એ કહેવાનું છે. તમને અહીંયા કહી દીધું છે કે શહેર એ ને પ્રમાણિત ગણવાની છે અને બે શહેરના આપણે એસડીઆર શોધીશું, એટલે કે પ્રમાણિત મૃત્યુદર શોધીશું અને એની સરખામણી કરીશું, અને જે શહેરનો પ્રમાણિત મૃત્યુદર ઓછો હોય તે શહેર આરોગ્યની દ્રષ્ટિએ કેવું કહેવાય, સારું કહેવાય. કોઈ પણ બે અથવા બે કે બેથી વધારે શહેર આરોગ્યની દ્રષ્ટિએ કયું સારું છે, તંદુરસ્ત છે, એની ચકાસણી કરવા માટે આપણે એસટીઆર માપનો ઉપયોગ કરીએ છીએ. એ આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું. તો અહીંયા સૌપ્રથમ આપણે સીડીઆર શોધવાનું છે. સપોઝ આ વસ્તુ તમે ના કીધી હોય કે શહેર એને પ્રમાણિત ગણો તો શું કરે? તો બે શહેરના પહેલા સીડીઆર શોધે, કે બે શહેરના સીડીઆર એટલે કે સાદો મૃત્યુદર શોધે, ક્રૂડ ડેથ રેટ. અને જે શહેરનો ક્રૂડ ડેથ રેટ એટલે કે સાદો મૃત્યુદર ઓછો હોય તે શહેરને પ્રમાણિત ગણવાની, અને બીજી કોઈ શહેર હોય એને અન્ય શહેર ગણીશું. કઈ રીતે? તો અહીં ઉંમર 5 થી નીચે, 5 થી 30, 30 થી 35 અને 55 થી વધુ, અહીંયા અલગ અલગ ઉંમર વર્ગ માટે એની વસ્તી અને મૃત્યુની સંખ્યા. શહેર એ માટે આ શહેર એ માટે છે અને આ છે શહેર બી માટે. શહેર એ માટે વસ્તી અને મૃત્યુની સંખ્યા, એ જ પ્રમાણે શહેર બી ની વસ્તી અને મૃત્યુની સંખ્યા, આટલી જ માહિતી આપણને આપી છે દાખલામાં. આપણે કુલ કેટલા ખાના દોરવાના? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, દરેક દાખલામાં 8 ખાના આપણે દોરી દેવાના. કઈ કઈ માહિતી આપણે જોઈએ? તો વસ્તી, મૃત્યુની સંખ્યા. જો મૃત્યુની સંખ્યા આપી હોય તો મૃત્યુદર આપણે શોધવો પડે, અને મૃત્યુદર આપી દીધો હોય તો મૃત્યુની સંખ્યા શોધવી પડે. અહીંયા વસ્તી, મૃત્યુની સંખ્યા, તો મૃત્યુદર નથી આપ્યો તો એ આપણે શોધવાનો છે, અને કયા શહેરને આપણે પ્રમાણિત ગણી એ આપણે જોઈશું હવે. તો સૌપ્રથમ આપણે શહેર એ અને શહેર બી નો સાદો મૃત્યુદર શોધીએ. પહેલા શું કરવાનું કે વસ્તી જે તમને આપી છે એનો સરવાળો કરી નાખો. શહેર એ માટે વસ્તીનો સરવાળો આપણા જોડે 50,000 છે. એ જ રીતે શહેર એ ની કુલ મૃત્યુની સંખ્યા એનો સરવાળો કરો, 770 આવ્યા. તો આપણે શહેર એ માટે સાદો મૃત્યુદર શોધીએ, જેને આપણે સીડીઆર. શહેર એ માટે શોધતા હોય તો આપણે સીડીઆર એ લખીશું. તો સૂત્ર શું થશે? કે શહેર એ માં કુલ મૃત્યુની સંખ્યા ભાગ્યા શહેર એ ની કુલ વસ્તી ગુણ્યા 1000. આ આપણે સાદા મૃત્યુદરનું સૂત્ર છે. શહેર એ માટે છે તો શહેર એ ની વસ્તીની, શહેર એ માં કુલ મૃત્યુની સંખ્યા ભાગ્યા શહેર એ ની કુલ વસ્તી ગુણ્યા 1000 આપણે કરીશું. શહેર એ માં કુલ મૃત્યુની સંખ્યા કેટલી મળી? તો તમે અહીંયા જોશો શહેર એ એમાં મૃત્યુની સંખ્યા, અમુક વખતે મૃત્યુની સંખ્યાને બદલે લખ્યું મરણ, તો એ જ થયું. તો અહીંયા કુલ મૃત્યુની સંખ્યા કેટલી છે? 770. તો 770 ભાગ્યા કુલ, શહેર એ ની કુલ વસ્તી કેટલી છે? તો શહેર એ ની આ વસ્તી છે, કુલ વસ્તી કેટલી છે? 50,000 ગુણ્યા 1000. તો 770 ભાગ્યા 50,000 ગુણ્યા 1000 કરશો
तो तमारो जवाब आवशे 13.40। आजे माहिती आई ए दर हजारे छे, दर हजारे। एज प्रमाणे शहर बी माटे शोधवू होय तो सीडीआर बी, सादो मृत्यु दर बी शहर नो, तो अहीं शुं लखशु कि शहर बी मां कुल मृत्युनी संख्या भाग्या शहर बी नी कुल वस्ती गुणिया 1000। जो अहीं शहर बी माटे आपणे सादो मृत्यु दर शोधीए छे तो कुल मृत्युनी संख्या कोनी लेवानी, शहर बी नी, तो शहर बी नी कुल मृत्युनी संख्या 465 छे, तो 465 मृत्युनी संख्या कुल वस्ती कया शहर नी, शहर बी माटे शोधीए छे, तो शहर बी नी कुल वस्ती नो सरवाळो छे 28000, तो 28000 गुणिया 1000, तो तमने शहर बी नो सादो मृत्यु दर केटलो मळशे, तो 465 भाग्या 28000 गुणिया 1000 करशो तो तमारो जवाब केटलो आवशे 16.61। आ पण दर हजारे। અહીંયા શહેર એ ને પ્રમાણિત ગણવાની છે એવું તમને કહી દીધું છે, પણ આવું ના કીધું હોત તો શું કરવાનું? તો બંને શહેરના સીડીઆર શોધવાના, બંને શહેરના શું શોધવાના? સીડીઆર, સાદો મૃત્યુદર શોધવાના અને સરખામણી કરવાની, કે જે શહેરનો સીડીઆર એટલે કે સાદો મૃત્યુદર ઓછો હોય તે શહેરને પ્રમાણિત ગણવાની। અહીંયા આપણે જોઈએ આ કેસમાં શહેર એ નો સાદો મૃત્યુદર કેટલો છે તો 13.40 અને શહેર બી નો સાદો મૃત્યુદર છે 16.61। આ બેમાંથી ઓછા કયા? તો 13.40। તો અહીં સીડીઆર ની સરખામણી કરતા શહેર એ નો સીડીઆર ઓછો છે તેથી શહેર એ ને આપણે પ્રમાણિત ગણીશું। અને અહીં દાખલામાં કહી દીધું છે કે શહેર એ ને પ્રમાણિત ગણવાની છે, તો જે દાખલામાં કહી દીધું હોય કે જે શહેર એને પ્રમાણિત ગણવાની છે તો એને છેડછાડ કરવાના નહીં, એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની। પણ આ કશું ના કીધું હોય તો આપણે શહેર, કોઈ પણ એક શહેરને આપણે પ્રમાણિત ગણવું પડે, અને કોને પ્રમાણિત ગણવાનું? કે જેનો સાદો મૃત્યુદર ઓછો હોય। ગણતરી કરીએ કે શહેરને એને પ્રમાણિત ગણી છે અહીંયા, તો શહેર એને પ્રમાણિત ગણી હોય તો આપણે એસડીઆર હવે શોધવાનો છે। એસડીઆર શાના માટે શોધી છે? એસડીઆર એટલે કે પ્રમાણિત મૃત્યુદર, એસડીઆર એટલે પ્રમાણિત મૃત્યુદર। હવે બંને શહેર માટે આપણે પ્રમાણિત મૃત્યુદર શોધવાનો છે, તો અહીં આપણે કોઈ એક શહેરને પ્રમાણિત ગણી છે, કોને કીધી છે? કે શહેર એને, તો જે શહેરને પ્રમાણિત ગણી હોય તો પ્રમાણિત શહેર માટે, એક તો પ્રમાણિત શહેર માટે અને એક અન્ય શહેર માટે આપણે શું શોધવાનું છે? પ્રમાણિત મૃત્યુદર બે શહેર માટે, એક પ્રમાણિત શહેર માટે અને એક અન્ય શહેર માટે। અહીં પ્રમાણિત શહેર કોને ગણ્યું છે? તો શહેર એ ને, તો એસટીઆર એ પ્રમાણિત શહેર માટે પ્રમાણિત મૃત્યુદર તેના સાદા મૃત્યુદર બરાબર થાય, કે પ્રમાણિત શહેર માટે, કે પ્રમાણિત શહેર માટે એનો એસટીઆર પ્રમાણિત મૃત્યુદર કોના બરાબર થાય? તો અહીંયા શહેર એ નો જે સાદો મૃત્યુદર મળ્યો હશે તેના બરાબર થશે, તો અહીંયા કેટલા આવશે? કે 13.40। આ થયું પ્રમાણિત શહેર માટે। હવે અન્ય શહેર માટેની વાત છે, તો અન્ય શહેર માટે એસટીઆર કઈ રીતે શોધાય? એસટીઆર સ્ટાન્ડર્ડ ડેથ રેટ, શહેર બી અન્ય શહેર માટે, એટલે અન્ય શહેર આપણા માટે અહીંયા બી છે, જો અહીં પ્રમાણિત શહેર બી હોત, પ્રમાણિત શહેર આપણે બી ને ગણ્યું હોત તો શહેર બી નો એસટીઆર એટલે કે પ્રમાણિત મૃત્યુદર કોના બરાબર થાય? તો શહેર બી ના સાદા મૃત્યુદર એટલે કે સીડીઆર બરાબર થાય, તો આપણે 16.61 લખત। અહીંયા શહેર એ ને પ્રમાણિત ગણ્યો છે એટલા માટે
તેનો પ્રમાણિત મૃત્યુ દર તેના સાદા મૃત્યુ દર બરાબર થશે, એટલે કે 13.40 બરાબર આપણે લખીએ. અન્ય શેર માટે ગણતરી કરી હોય તો એનું સૂત્ર છે સિગ્મા એક્સ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. હવે એક્સ શું છે? આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું એક્સ શું છે, તો અન્ય શહેરનો મૃત્યુદર. તો અન્ય શહેર એટલે કે અહીંયા બી, તો બી શહેરનો મૃત્યુદર કેટલો છે આ આપણે શોધવો પડે, આને આપણે એક્સ કહીએ. અને ડબલ્યુ કોને કહેવાના? તો પ્રમાણિત શહેરની વસ્તીને. તો પ્રમાણિત શહેરની વસ્તી ક્યાં છે? આયુ. તો આ ડબલ્યુ છે. આની આપણે જરૂર નથી બરાબર, તો પણ આપણે શોધી લઈએ. દરેક દાખલામાં આટલું તો આપણે કરવાનું. તો મૃત્યુદર કઈ રીતના શોધાય? તો જો અહીંયા મૃત્યુદર દર હજારે ગણવાનો હોય, મૃત્યુદર છે જેમ ટકાવારી 100 થાય તેમ મૃત્યુદર દર હજારે હોય, હજારની વસ્તી કેટલા, તો 7000ની વસ્તીએ મૃત્યુની સંખ્યા 210 છે, તો હજારની વસ્તીએ મૃત્યુની સંખ્યા કેટલી થાય? આપણે એમ સૂત્ર મારીએ કે 7000 210 મૃત્યુની સંખ્યા, તો હજારે કેટલા, તો 210 ગુણ્યા 1000 ભાગ્યા 7000. એટલે શું કરવાનું? 210 ગુણ્યા 1000 ભાગ્યા 7000. આ 3 0 જતા રહ્યા, તો 221 અને ભાગ્યા 7. જો 3 મિનિટ બધામાં ઉડાઈ દો અને આ બે નો શું કરવાનું, ભાગાકાર કરો. 210 ભાગ્યા 7 કરશો એટલે તમને અહીંયા મૃત્યુદર મળી જશે. તો આપણે મૃત્યુદર લખી નાખીએ તો અહીંયા આવશે મૃત્યુદર 30, 7 3 21 એટલે 30, અહીંયા 10, 15 અને 30. આપણે કઈ રીતે શોધ્યા આપણને ખબર પડી કે 7000 ની વસ્તી એ 210, તો હજારે કેટલા, એટલે તમારે અહીંયા 210 ભાગ્યા 7 કરશો, 7 3 21 એટલે 30, એટલે 30 તમારે મૃત્યુદર આવ્યો. એ જ પ્રમાણે અહીંયા શું કરવાના કે 24000 ની વસ્તી એ 240, તો હજારે કેટલા, તો 3 મિનિટ ઉડી જાય, 240 ભાગ્યા 24 કરશો એટલે 10. એ જ પ્રમાણે 60 ભાગ્યા 15 કરો એટલે 15, અને 160 ભાગ્યા 4 કરો એટલે 30. એ જ પ્રમાણે આપણે મૃત્યુદર અહીંયા શોધી નાખીએ કે 3000 ની વસ્તી એ 75, તો હજારે કેટલા, તો હું લખી નાખું છું અહીંયા 25 10 15 અને 30. હવે અન્ય શેર માટે આપણે પ્રમાણિત મૃત્યુદર શોધવો છે, તો એનું સૂત્ર છે સિગ્મા એક્સ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. અહીંયા ડબલ્યુ કોને કહેવાના છે? તો જે શહેરને પ્રમાણિત ગણ્યા છે તેની વસ્તીને. તો પ્રમાણિત કોને ગણ્યા છે? તો શહેર એ ને પ્રમાણિત ગણી છે, તો શહેર એ ની વસ્તી છે એને આપણે ડબલ્યુ કહીશું. એટલે આ જે કોલમ છે આપણા માટે ડબલ્યુ છે. તો ડબલ્યુ નું ટોટલ સિગ્મા ડબલ્યુ આપણે કેટલા મળ્યા? 50000 મળ્યા છે. અને એક્સ કોને કહેવાના છે? તો અન્ય શહેર માટે, તો અન્ય શહેરનો મૃત્યુ દર એને આપણે શું કહીશું? એક્સ કહીશું. તો અહીંયા આ એક્સ છે, આ ડબલ્યુ છે, એ બેનો ગુણાકાર, એનો સરવાળો, એટલે આપણને અહીંયા મળશે એક્સ ડબલ્યુ. તો આ એક્સ 25 ગુણ્યા 7000, એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું 1,75,000. એ જ રીતે 10 ગુણ્યા 24,000 એટલે 2,40,000. એ જ રીતે 2,25,000 અને 1,20,000. હવે આનો સરવાળો જે થશે 7,60,000. હવે સૂત્રમાં આના સરવાળાને આપણે કીધો સિગ્મા એક્સ ડબલ્યુ, જેની કિંમત આવી 7,60,000 ભાગ્યા સિગ્મા ડબલ્યુ 50,000. 7,60,000 ભાગ્યા 50,000 કરશો એટલે તમારો જવાબ 15.2. હવે અહીંયા જો
બંને શહેરના આપણે એસટીઆર શોધી લીધા. હવે એ કહેવાનું છે કે બંને શહેરમાં આરોગ્યની દ્રષ્ટિએ કયું શહેર ચડિયાતું છે. એના માટે આપણે એસટીઆરની સરખામણી કરી કે બે શહેરની એટલે કે પ્રમાણિત શહેરની અને અન્ય શહેરના જે એસટીઆર આપણે શોધ્યા છે એની સરખામણી કરીએ તો 13.40 અને 15.2 આ બેમાંથી ઓછા કયા છે? તો 13.40 આ ઓછા છે. તો બે શહેરના એસટીઆરની સરખામણી કરતા શહેર એના શહેર એનો પ્રમાણિત મૃત્યુદર ઓછો છે, તેથી શહેર એ આરોગ્યની દ્રષ્ટિએ સારું છે, તંદુરસ્ત છે એમ કહી શકાય. તો આપણે આન્સરમાં એ લખવાનું કે શહેર એ આરોગ્યની દ્રષ્ટિએ સારું છે. ચલો આવતા લેક્ચરમાં આપણે જોઈશું કે અહીં મૃત્યુદર આપી દીધો હોય, મૃત્યુની સંખ્યા શોધવાની હોય અને બંને શહેર માટે સીડીઆર અને એસટીઆર તો શોધવાના જ છે અને કયું શહેર આરોગ્યની દ્રષ્ટિએ ચડિયાતું છે એનો જવાબ આપવાનો છે. ત્યાં સુધી આવજો, ટેક કેર.